આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે. તો રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તો રાજકોટમાં આવકવેરા વિભાગના દરોડાનો મામલો સામે આવ્યો છે. તો ત્રીસ સ્થળે આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં સર્ચમાં કરોડોના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. તો કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક, લેપટોપ, દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. ઓર્બિટ ગ્રુપ લાડાણી એસોસિએટ્સના 30 સ્થળે દરોડાની કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે. સાથે જ સ્થળ પરથી ખરીદ વેચાણના દસ્તાવેજો મળી આવ્યા છે. આઈટીની તપાસ હજી શુક્રવાર સુધી ચાલશે. આ તપાસ છે તે હજી પણ યથાવત રહેશે. તો રોકડ સોનાના દાગીના પણ મળી આવ્યા છે. તો આઈટી વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી છે તે હાથ ધરાઈ હતી રાજકોટમાં. ત્રીસ સ્થળે આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. તો જાણીતા બિલ્ડરના ત્યાં દરોડાની કાર્યવાહી છે તે હાથ ધરાઈ હતી, અને જેમાં બેનામી વ્યવહારો પણ મળી આવ્યા છે. કરોડોના બેનામી વ્યવહારો મળતા હાલ આ આઈટીની તપાસ હજી પણ શુક્રવાર સુધી યથાવત રહેશે. તો કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક, લેપટોપ, દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા. સ્થળ પરથી ખરીદ વેચાણના દસ્તાવેજો મળી આવ્યા છે. રોકડ સોનાના દાગીના પણ મળી આવ્યા છે. તો આ અંગે હાલ તપાસ છે તે યથાવત રાખવામાં આવી છે. તો ઓર્બિટ ગ્રુપ લાડાણી એસોસિએટ્સના 30 સ્થળો પર દરોડાની કામગીરી છે તે હાથ ધરાઈ હતી. રાજકોટમાં ગઈકાલે આવકવેરાના દરોડા પડ્યા હતા, અને આવકવેરાના દરોડા ઓર્બિટ ગ્રુપ અને લાડાણી એસોસિએટ્સના 30 સ્થળો ઉપર પાડવામાં આવ્યા હતા. મહત્વની બાબત એ છે, આ 30 સ્થળો આવક વિભાગે દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. કરોડો રૂપિયાના વ્યવહારો ક્યાંક સામે આવ્યા છે. કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક, લેપટોપ, દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. મહત્વની એ પણ બાબત છે કે ઊંચી ઇમારત અને રોકડ વહીવટ પર આઈટીની નજર ક્યાંક પહેલેથી જ હતી, અને ત્યારબાદ ક્યાંક છે દરોડા છે તે પાડવામાં આવ્યા હતા. સ્થળ પરથી ખરીદ વેચાણના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. એટલે કે ચોક્કસથી કહી શકાય કે તમામને ત્યાં આગામી દિવસોમાં હજુ પણ ક્યાંક તપાસ છે તે કરવામાં આવશે. મોટા ઉદ્યોગપતિ હોય, ડોક્ટર હોય, સીએ હોય, સોની વેપારી હોય, આ પ્રોજેક્ટમાં જેને પણ રોકાણ કર્યા છે તેમના ઉપર કહી શકાય કે તપાસ એની કાર્યવાહી છે તે કરવામાં આવશે. રોકડ સોનાના દાગીના પણ મળી આવ્યા છે. હાલ કહી શકાય કે હજુ પણ કંઈક તપાસની જે કામગીરી છે તે યથાવત રાખવામાં આવી છે. ચોક્કસથી આ જે બિલ્ડિંગ છે આ સહિત કહી શકાય કે 30 જેટલા જે અન્ય સ્થળો છે ત્યાં જે આવકવેરાના જે દરોડા છે તે પાડવામાં આવ્યા હતા, અને જે ઝીણવટ તપાસ છે આઈટી વિભાગ દ્વારા છે તે કરવામાં આવી હતી. એટલે કે લાડાણી એસોસિએટ સાથે સંકળાયેલા જે કોઈ એસોસિએટ્સ છે કે પછી ઓર્બિટ ગ્રુપ છે તેને તેને પણ ત્યાં દરોડા છે પાડવામાં આવ્યા હતા. કરોડો રૂપિયાના જે વ્યવહારો છે, નાણાકીય વ્યવહારો છે, તે ક્યાંક સંભાવના છે કે મળી આવશે. ચોક્કસથી હજુ પણ કેટલાક સ્થળો છે ક્યાંક હવે આઈટી વિભાગના જે અધિકારીઓ છે તે દરોડા પાડવાના છે. એ હાલ પૂરતી જો વાત કરવામાં આવે તો આઈટી વિભાગના જે દરોડા છે તે 30 જગ્યાએ અત્યારે ચાલી રહ્યા છે. શુક્રવાર સુધી આજે જે કામગીરી છે તે આઈટી વિભાગની છે તે યથાવત છે. અન્ય કેટલાક જે સ્થળો છે કે જે ક્યાંક લાડાણી ગ્રુપ અને ઓર્બિટ ગ્રુપ સાથે સંકળાયેલા છે ત્યાં પણ ક્યાંક સંભવિત હવે જે આવકવેરાના જે અધિકારીઓ છે તે પહોંચીને તપાસ કરી શકે છે. હિસાબ રજૂ નહીં કરનાર મંડળીઓ સામે લાલ આંખ, જેમાં 30 દિવસમાં જવાબ આપવા માટે નોટિસ ફટકારી છે. તો મંડળીના રજીસ્ટ્રેશન બંધ કરવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું. છેલ્લા 5 થી 9 વર્ષ સુધીનો હિસાબ રજૂ કર્યો નથી, જેમાં જિલ્લા રજીસ્ટ્રાર વિશાલ કપુરિયાએ નોટિસ આપી છે. રજીસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. તો સમાચાર પ્રાપ્ત થયા છે રાજકોટથી. રાજકોટની સહકારી મંડળી બંધ કરવા માટે નોટિસ ફટકારી છે. રાજકોટની 25 સહિત જિલ્લાની 36 મંડળીને નોટિસ આપવામાં આવી. છેલ્લા 5 થી 9 વર્ષ સુધીનો હિસાબ રજૂ કર્યો નથી. મંડળીના રજીસ્ટ્રેશન બંધ કરવા માટે અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું. તો રજીસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. તો હિસાબ રજૂ નહીં કરનાર મંડળીઓ સામે લાલ આંખ જોવા મળી, કાર્યવાહી કરવામાં આવી. છેલ્લા 5 થી 9 વર્ષ સુધીનો હિસાબ રજૂ કર્યો નથી. જિલ્લા રજીસ્ટ્રાર વિશાલ કપુરિયાએ નોટિસ આપી, જેમાં રાજકોટની 25 સહિત જિલ્લાની 36 મંડળીને નોટિસ ફટકારવામાં આવી છે.
તો સમાચાર પ્રાપ્ત થયા છે રાજકોટથી, રાજકોટની સહકારી મંડળી બંધ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. રાજકોટની 25 સહિત જિલ્લાની 36 મંડળીને નોટિસ આપવામાં આવી, તો રજીસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. તો જિલ્લા રજીસ્ટ્રાર વિશાલ કપુરિયાએ નોટિસ ફટકારી છે, જેમાં 30 દિવસમાં જવાબ આપવા માટે નોટિસ આપવામાં આવી છે. મંડળીના રજીસ્ટ્રેશન બંધ કરવા માટે અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે.